બોટાદના વિકાસને લાગી છે નજર બોટાદ ગંદકીથી ખદબદી રહી છે ત્યારે ગંદકીના હિસાબે બોટાદવાસીઓનો સ્વાસ્થ્ય કંપી રહ્યો છે જ્યારે 2010માં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા ભૂગર્ભ ગટર માટે 11 કરોડની રકમ ફાળવાઈ હતી જ્યારે 9 વર્ષ બાદ તેમાંથી આજ સુધી 9 કરોડ જેવી રકમ ચૂકવાઈ ગઈ તેમ છતાં પણ સ્થિતિ જેસે તે વૈસી જ જોવા મળે છે ભાજપના મુખ્ય કાર્યાલય પાસે પણ ગંદકીથી ખદબદી રહી છે નદી બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદી તેમજ મઘુમતી નદી કે જે હાલ બોટાદ શહેરના તમામ મુખ્ય માર્ગોને અડીને આવેલી છે તેની હાલત ગટરથી પણ બદતર છે કે ત્યાંથી નીકળતા પણ લોકો પણ મો પર રૂમાલ બાંધ્યા વગર ન નીકળી શકે સમગ્ર બોટાદ શહેરના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે સરકાર છેડા કરી રહી હોવાના લોકો દ્વારા લગાવ્યા આક્ષેપ તારીખ 2/6/2010ના રોજ તે સમયના ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા આ નદીની સફાઈ માટે 11 કરોડની માથબર રકમ ફાળવાઈ હતી જ્યારે આજે 9 વર્ષ બાદ તેમાંથી 9 કરોડ જેટલી રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં આજે નદીની હાલત તો એને એ જ સ્થિતિમાં જોવા મળી રહી છે આ સમગ્ર કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે જેના કારણે બોટાદના દરેક ઘરમાં આજે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે જેની પાછળ લોકો આ નદીની ગંદકીને કારણભૂત માની રહ્યો છે જેના કારણે સ્વાઇન ફ્લૂ જ્યારે મેલેરિયા ડેન્ગ્યુ તેમજ અન્ય ઘણા પ્રકારના ફ્લૂનો ફેલાવો થઈ રહ્યો છે જ્યારે પ્રજા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ 9 કરોડ માતબર રકમ ચૂકવાઈ ગઈ પણ નદીના પટ પર કોઈ સાફ સફાઈ થઈ નથી અને થોડી ઘણી થઈ ગઈ છે તે પાઇપલાઇન અને ગટરની જોઈન્ટ ટેન્કમાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો લગાવાઈ રહ્યા છે હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા NS ગુજરાત ન્યૂઝ બોટાદ